બ્રેક બાદ હવે ન્યૂઝ 18 ની મુહિમની ચાલો વિવાનને બચાવીએ. નાનકડો વિવાન SMA નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. આ પહેલા પણ ધૈર્યરાજને લોકોએ દિલ ખોલીને મદદ કરી હતી, ત્યારે વિવાનને મદદ કરવા માટે પણ આપ સૌ આગળ આવો. ન્યૂઝ 18 એ વિવાન માટે એક મુહિમ ચલાવી છે, ત્યારે અનેક લોકો આ મુહિમને સહકાર આપવા માટે અને વિવાનને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મના પ્રખ્યાત અભિનેતા અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા પણ વિવાનની મદદ માટે લોકોને અપીલ કરી રહ્યા છે. આવો સાંભળીએ શું કહે છે હિતુ કનોડિયા. સરકારે પોતાના હિસાબે એક નક્કી રકમ આપી છે આને વિવાનને, કે આપણે બધા મળીને કંઈક સારી રકમ ભેગી કરીને વિવાનના આ ઈલાજ માટે આપીએ. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની એ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ એપોલો 24/7. નેટવર્ક 18 ફેડરલ બેંકની સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે. રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધારે મજબૂત બનાવો. ચાલો જાણીએ સંજીવની ગાડી કયા જિલ્લામાં કયા ગામમાં હાલમાં પહોંચી છે. સંજીવની ગાડીએ હાલ મધ્યપ્રદેશના ઇન્દોરના મેમડી અને સિમરોલ ગામની મુલાકાત લીધી, તો નાસિકના બોપે ગામ અને માતેરવાડી ગામની મુલાકાત કરી, ગંટુરમાં પથરેડી પાલમ અને ચેબ્રુલુની મુલાકાત કરી. સંજીવની ગાડીએ અત્યાર સુધીમાં 414 ગામડાઓના 2,07,150 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.